ને મિત્રો, મજામાં મિત્રો. આપણે આગળ જે બોર્ડનું પેપર છે, ગણિતનો ભાગ 2, 27 તારીખમાં જે લેવાનું પૂરક પરીક્ષા, કે જે લોકો માર્ચની એક્ઝામમાં ફેલ થયા હતા એ લોકો માટેનું જે આ પેપર છે એમાં નજર કરીએ છીએ અને જોઈએ છીએ કે કેવા પેપર્સની અંદર સમ્સ પૂછાયેલા છે. તો મજા આવે એવા છે, જેમ કે એ ખરા ખોટા છે એના આધારે માર્ક્સ મળવાના છે. તો સમજણમાં તો આપણે આ લેવી જ પડશે વાત. જેમ કે વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3 એની બાદબાકી છે, અહીં સરવાળો છે, પણ પાછો એ વચ્ચે કંઈ કંઈ અહીંયા નિશાની નથી. આપણે જાણીએ છીએ કે 2 કૌંસ વચ્ચે કોઈ નિશાની ન હોય તો એ ગુણાકાર છે, મતલબ કે આનો નાનો ગુણાકાર છે, અને એ છે એ એકમ અસંમેય સંખ્યા છે. આવું સાચું છે કે ખોટું એ આપણે કહેવાનું છે. મિત્રો, તમને ખબર છે કે જ્યારે તમે એકને એક સંખ્યા જોજો, અહીંયા આ તમને ખબર છે કે તમે 4 વત્તા 5 કહો કે 5 વત્તા 4, એટલે કે તમે આ કલ્પનામાં આમ જોડી શકો છો કે આ ને આ એમાં કંઈ ફેર નથી, વત્તા હોય ત્યારે. બરોબર, કે વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 લખો કે વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 લખો, એમાં ફેર નથી. પણ તમે જ્યારે આ ને આને હવે નજર કરશો ને, તો તમને પેલું દેખાતું હશે, એક્સ ઓછા વાય એક્સ વત્તા વાય, રાઈટ? અને આ જે છે એનું વિસ્તરણ, બરાબર, આ 2 કૌંસ હોય, 2 સરખા હોય, એકમાં ઓછા હોય, વત્તા હોય, 2 કૌંસ વચ્ચે ગુણાકારની સાઇન, મતલબ ગુણાકાર હોય ત્યારે શું થઈ, તો ત્યારે તમને ખબર છે આ પહેલી જે સંખ્યા છે એનો વર્ગ, પછી બીજી સંખ્યા છે એનો વર્ગ, અને એની વચ્ચે છે કઈ નિશાની આવશે બાદબાકીની, એટલે કે એક્સ વર્ગ ઓછા વાય વર્ગ, એટલે કે આનું વિસ્તરણ આ થાય, આના અવયવ છે એ આ થાય, રાઈટ? તો તમે તરત કહેશો કે સર, તો આ તો એના જેવું જ છે, બરાબર ને? તો જો આ ગુણ્યા આ હોય તો તમે તરત કહેશો કે સર, આ વર્ગમૂળ 2 નો વર્ગ ઓછા વર્ગમૂળ 3 નો વર્ગ, રાઈટ? અને પછી તમને ખબર જ છે કે વર્ગમૂળ અને વર્ગ 2 વિરુદ્ધ વસ્તુ થઈ જશે, એટલે કે 2 આવી જશે, બરાબર. એ જ રીતે વર્ગમૂળ 3 અને વર્ગ, બરાબર, એ ઉડી જશે, એટલે ઉડી જાય મતલબ કે એ એકચ્યુઅલી ઘાત છે, 3 ની 1/2 ઘાત. વર્ગમૂળ 3 એટલે 3 ની 1/2 ઘાત, અને 2 એનો ગુણાકાર થાય એટલે અહીંયા 3 ની 1 ઘાત, મતલબ કે 3 આવી જશે, એટલે કે 2 ઓછા 3 એટલે 1 ઓછા 1. હવે તમને આ ઓછા 1 સંખ્યા છે શું છે એ ખબર હોવી જોઈએ, રાઈટ? તો પ્રશ્ન આવે છે કે એ એકમ અસમય, બરાબર ને? તો મિત્રો, એ અસમય નથી, તમને ખબર જ છે કેવી છે, સમય છે. તો ધેટ મીન્સ કે આ જે એને વાત કીધી છે ને એ કેવી છે, ખોટી. તો વિધાનો ખરા છે કે ખોટા, તો તમારે લખી નાખવાનું કે આ વિધાન કેવું છે, ખોટું, બરાબર. તો આવા પ્રશ્નો પૂછાયેલા છે, જોઈએ નેક્સ્ટ. મિત્રો, આ પ્રશ્નની અંદર વાત આટલી જ છે કે સેક થીટા, ત્રિકોણમિતિનો પ્રશ્ન, સેક થીટા છે એની મહત્તમ કિંમત 1 છે. મિત્રો, મહત્તમ કિંમત 1 હોવી એટલે શું, કે 1 થી વધારે તો જરાય નહીં, બસ વધીને 1, બસ એનાથી વધારે નહીં. તો મિત્રો વિચારો, મિત્રો કંઈ ન ખબર હોય ને કંઈ, તો એ તમને ખબર છે ઓલું સૂત્ર મેં તમને આપ્યું હતું, યાદ છે, કે તમે જ્યારે કાટકોણ ત્રિકોણ લ્યો છો, બરાબર, અને ધારો કે આ થીટા છે, તો તમને ખબર છે કે આ સામેની બાજુ છે, આ પાસેની બાજુ છે, આ કર્ણ છે, યાદ છે ને? આ 90 ડિગ્રી હોય ત્યારે, અને તમને યાદ છે કે સાઇન, કોસ અને ટેન એ હોટલમાં જાય છે, બરાબર, સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા. તો આને શું ભાવે છે, શાક ભાવે છે, પાક ભાવે છે, સૂપ ભાવે છે, રાઈટ? એટલે કે સાઇન થીટા એટલે સામેના છેદમાં કર્ણ, કોસ થીટા એટલે પાસેના છેદમાં કર્ણ, અને ટેન થીટા એટલે સામેના છેદમાં પાસેની બાજુ. યાદ આવી ગયું મિત્રો? હવે ધારો કે તમને બધાને એ તો ખબર જ છે કે આ બાજુ કરતાં કર્ણ હંમેશા લાંબી હોય, આ પાસેની બાજુ કરતાં હંમેશા કર્ણ લાંબી હોય. તો જો આપણે પેલા કોસ થીટાનો વિચાર, કારણ કે સેક થીટા એટલે આમ કંઈ નથી, 1/cos θ છે, હા કે ના, 1/cos θ છે. હવે જો પાસેની છેદમાં કર્ણ, પાસેની બાજુ એટલે દાખલા તરીકે કંઈ પણ હોય, તો એનાથી આ સંખ્યા મોટી હશે, હા કે ના, એટલે પાસેની છેદમાં કર્ણ. તો સેક એટલે શું થાય, તો સેક એટલે આના ઉપરથી જ ખબર જાય, કર્ણના છેદમાં પાસેની બાજુ. હવે તમે જ કહો આ સંખ્યા મોટી હોય, આ સંખ્યા નાની હોય, દાખલા તરીકે આ 7 હોય અને આ 6 હોય, તો આ સંખ્યા 1 થી નાની હોય કે મોટી હોય? તમે તરત કહેશો કે સર, જો આ સંખ્યા આનાથી મોટી થઈ ગઈ હોય તો એ 1 પૂર્ણાંક સમથિંગ આવે, બરાબર, 2 પૂર્ણાંક, 1 પૂર્ણાંક, એવું કંઈક. તો અહીંયા સ્વાભાવિક છે કે આ છે એ મોટું હશે, આ નાનું હશે, તો આના જેટલુંથી વધારે તો છે જ, એટલે 1 પૂર્ણાંક સમથિંગ કંઈક આવશે, અને એનો અર્થ કે 1 થી વધારે કિંમત થઈ. આ એમ કહે છે કે સેક થીટાની કિંમત મહત્તમ 1 છે, 1 થી વધારે છે જ નહીં, એવું કહે છે. ધેટ મીન્સ તમે બિલકુલ સાચા છો, આ છે બિલકુલ ખોટું છે. મિત્રો, તમને યાદ હોવું જોઈએ કે
સાઇન થીટા અને કોસ થીટા, બરાબર, આ બંનેની કિંમત છે ને એક કરતા ઓછી છે, બરાબર, હંમેશા એક કરતા ઓછી, ક્યારેક એવા વિશિષ્ટ કેસમાં બરાબર એક હોય પણ એક કરતા ઓછી છે. અને એ જ રીતે હવે તમને યાદ જ છે કે સેક થીટા અને કોસેક થીટા એ બંનેની વેલ્યુ એક કરતા વધુ છે. આ બસ આ યાદ રાખવાની, કોઈ અમુક વિશિષ્ટ કિંમત માટે એક છે એવું વાત છે, પણ એ તો બહુ ઊંડાણમાં જવાની વાત છે. અને ટેન થીટા અને કોટ થીટાની વાત કરીએ તો એ તો ખબર છે સામેની છેદમાં પાસેની, પાસેની છેદમાં સામેની, મતલબ કે એ હંમેશા વાસ્તવિક સંખ્યા હશે, બરાબર, અંશ છેદવાળું કંઈક કંઈ ને કંઈ, બરાબર ને, તો એ રીતે હશે, તો એ વાસ્તવિક હશે. પણ આના વિશે આપણે આવું કહી શકીએ, રાઈટ, ફરીથી આની કિંમત એક કરતાં ઓછી, આની એક કરતાં વધુ, આ કોઈ પણ વાસ્તવિક હોઈ શકે. ફરીથી આપણે કોઈ સૂત્રમાં નથી પડતા, આપણને આપેલું સાત પાક શું યાદ હતું તો એના આધારે પણ તમે તમારો જવાબ સાચો હશે જ. અને ધારો કે તમે નવા છો તો તમે લોકો પણ આ વાત સમજી ગયા છો. જોઈએ નેક્સ્ટ. મિત્રો આ પ્રશ્ન પણ મસ્ત છે, ભૂમિતિના અનુસંધાને પણ ટ્રાય કરો, વિચારો અને વિડીયો સ્ટોપ કરો અને વિચારો તમે, અને પછી જવાબ કોમેન્ટમાં લખી નાખો અને પછી વિડીયો આગળ જુઓ. ઓકે ફાઇન મિત્રો, જો કોઈ પણ પ્રશ્નના જો સમજણમાં હશે ને તો તમને તરત કેવી રીતે આવડી જાય. જુઓ વર્તુળ, એની અંદર આપેલો વ્યાસ, ઓકે, ચલો આપણે વર્તુળ દોરીએ છીએ, બરાબર, આ વર્તુળ છે અને એમાં આ દાખલા તરીકે કેન્દ્રબિંદુ છે તો આ વ્યાસ છે, ઓકે. તો વર્તુળ અને આપેલો વ્યાસ, એટલે આ વ્યાસની જ વાત કરીએ છીએ, આપેલો વ્યાસ એટલે કે તમે નક્કી કરેલો વ્યાસ, આમ લ્યો આમ લ્યો ગમે તે કોઈ એક વ્યાસ લીધો, એને સમાંતર વધુમાં વધુ બે સ્પર્શકો, જો વધુમાં વધુ બે, એકે દોરો, ન દોરો તોય ચાલે, પણ વધુમાં વધુ બે, ત્રણ ન દોરી શકાય, બરાબર. તો વાત બિલકુલ સાચી છે, સ્પર્શકના અનુસંધાને વાત કરો તો તમને ખબર છે કે આ એક જ બિંદુ હે ને, અને આને સમાંતર પાછી દોરવાની છે એટલે આ એક જ બિંદુ, રાઈટ. હવે તમે સેજ અંદર આવશો તો એ છે એ છેદિકા બની જશે, આ બાર લઈ જશો તો નહીં છેદિકા નહીં સ્પર્શક, એ છે જ સેજ નહીં. તો આપણે તો સ્પર્શકની વાત કરીએ છીએ, સ્પર્શક હંમેશા એક જ બિંદુ હોય, અને એક જ બિંદુ હોય એ સ્પર્શીને એ નીકળી જતી હોય છે. તો બિલકુલ સાચું છે, અને એલ કયો, આ એમ કયો કે જે કહો તે, તો અહીં વધુમાં વધુ બે સ્પર્શકો દોરી શકાય, ઇઝ ઇટ ઓકે. તો આ વાત બિલકુલ સાચી છે. તો ખરું છે કે ખોટું, તો ખરું એવું લખી લેશો તો પણ ચાલે, અને રાઈટ કરી લેશો તો પણ ચાલે, પણ આપણે ખરું શબ્દ લખશું કારણ કે ખરા છે કે ખોટા એવું કહ્યું છે. તો મિત્રો મજા આવી, જોઈએ હજી એક. હા તો નેક્સ્ટ આવું છે કે વર્તુળના પરિઘ અને તેના વ્યાસનો ગુણોત્તર અચળ હોય છે. ચલો વિચારો, વિડીયો સ્ટોપ કરો, વિચારો સાચું છે ખોટું કહો, પણ લોજિકલી, ઓકે ફાઇન. મિત્રો તમે જે વિચાર્યું છે બિલકુલ સાચું છે, મેં વાત કરી હતી ને ગણિતમાં આપણે કંઈ યાદ જ નહીં રાખી, ગોખવું જ નથી, સીધે સીધું જે સમજણમાં છે એનો ઉપયોગ, કે વર્તુળ છે, વર્તુળ, બરાબર, જેમ જેમ કે આ વર્તુળ છે અને એની ત્રિજ્યા ધારો કે આર છે, તો તમને શબ્દ શું કીધું છે, પરિઘ. પરિઘ એટલે તમને ખબર છે કે અહીંથી શરૂ કરીને જે આ કિનારી છે ને અહીં સુધીનું માપ, બરાબર, એટલે આ જે માપ છે ને આ આ માપની વાત છે, રાઈટ. તો અહીંથી ચાલુ કર્યું છે એટલે અહીંથી અહીં સુધીનું જે માપ છે એને આપણે શું બોલીએ છીએ, પરિઘ. અને પરિઘનું સૂત્ર બધાને યાદ છે, શું યાદ છે, 2πr, ઇઝ ઇટ ઓકે. તો આ પરિઘ છે કોઈ પણ વર્તુળનો, આર ત્રિજ્યાવાળું વર્તુળ હોય એનો પરિઘ શું થાય, તો કે આ કિનારીનું માપ, અને એ છે હંમેશા 2πr. બીજી વાત છે તેનો વ્યાસ, તમને ખબર છે કે જો આ ત્રિજ્યા આર હોય તો અહીંથી અહીં સુધી લઈ લ્યું, મતલબ કે આ બીજી આર એટલે કે અહીંથી અહીં સુધીનું એટલે કે કેટલા આર થયા, 2r, 2r એટલે વ્યાસ. તો વ્યાસની પણ તમને ખબર છે કે વ્યાસ બરાબર શું શું થશે, 2r. હવે હવે વાત એમ છે કે 2 આ બંનેનો ગુણોત્તર, ગુણોત્તર એટલે આના છેદમાં આ, તો એને છેદમાં મૂકો એટલે આપણે અહીં લીટી જ કરી નાખી, તો 2πr છેદમાં 2r એ જવાબ કેવો આવે, તમે કે સર આ તો બધું ગુણાકારમાં છે, આ ગુણાકારમાં છે, તો આ તો ઉડી જાય, તો ઉડી ગયા, આરે ઉડી ગયા, તો વૈધુ કોણ, પાઈ, યસ, પાઈ શું છે, તો કે અચળ છે, બરાબર. પાઈની કિંમત આપણે સંખ્યામાં લઈએ છીએ ને, 22/7 ક્યારેક લઈએ છીએ, ક્યારેક 3.14 સમથિંગ, રાઈટ કે નહીં. તો આ છે એ તમને ખબર છે, પાઈ છે શું છે, અચળ સંખ્યા છે. તો આ તમે આનો જવાબ બિલકુલ સાચો છે એમ લખી નાખશો. તો મિત્રો મજા આવી, તો આ પ્રશ્નો આજના પેપરની અંદર પૂછાયેલા હતા, તો હજુ આપણે આગળ જોવાના છે. પણ મિત્રો એટલી વાત ખબર છે કે તમે કોન્ફિડન્સથી કામ કરો, ગણિતની અંદર પૂરેપૂરા માર્ક્સ તમને મળશે, મળશે ને મળશે. અને હા, કેટલા એવા મિત્રો છે કે એને હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી,
તો મિત્રો એને તો હજી કેટલા બધા આપણા 2100થી વધુ વિડીયો છે, તો બસ બધું જુઓ, પ્લેલિસ્ટમાંથી જઈ અને જોયા કરો, જાણ્યા કરો, બધા મિત્રોને શેર કરો. આ વર્ષે પણ જો, આ વર્ષે તો કોરોનાને લીધે વિદ્યાર્થીઓ બહુ મૂંઝવણમાં છે મિત્રો, તો એને ખાસ અત્યારે જે 10મા ધોરણની પરીક્ષાની તૈયારી કરે, મતલબ કે આવતા માર્ચ મહિનામાં કે જેમાં દેવાની છે, એ લોકો અત્યારે 10મા ધોરણના વિદ્યાર્થીઓ નથી, સ્કૂલે ગયા નથી, ક્લાસીસે જઈ શક્યા, તો એ બધાને આપણા વિડીયો હેલ્પ કરશે. બસ તમે એને જાણકારી આપો અને એને પણ હેલ્પ કરો. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. પણ હા, તમારી કોમેન્ટ્સ છે એ જરૂરથી મને જણાવતા રહેજો. કોમેન્ટ્સને લીધે હું દરેકની કોમેન્ટ્સ વાંચું છું અને મને આનંદ થાય છે કે તમે લોકો બધાને શેર પણ કરી રહ્યા છો અને બધા રાજીપાથી ગણિત ભણી રહ્યા છે. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. કોમેન્ટ્સ આજે ને આજે, અત્યારે ને અત્યારે આવજો.